બનાસકાંઠા જિલ્લામાં કોરોના પ્રકોપ સામે જિલ્લાનું વહીવટીતંત્ર લાચાર બની વામનો પુરવાર થઈ રહ્યું છે। તંત્ર દ્વારા કાગળ પર અનેક પ્લાન ઘડવા છતાં પણ જિલ્લામાં કોરોનાની પરિસ્થિતિ દિવસે ને દિવસે બેકાબુ થતી જાય છે। એક તરફ પૂરતા પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલ સુધી પહોંચતો નથી, જેના લીધે કોરોના દર્દીઓના ઓક્સિજન વગર ટપોટપ મોત થઈ રહ્યા છે, તો બીજી તરફ રેમડેસિવિર ઇન્જેક્શન માટે દર્દીઓના સગા સંબંધીઓ લાચાર બનીને આમતેમ ભટકી રહ્યા છે અને રોડ પર ઉતરવાની ચીમકી આપવા મજબૂર બન્યા છે। કોરોના ત્રાસદી વચ્ચે વિપક્ષની નિષ્ક્રિયતા વચ્ચે જિલ્લાના નગરોળ નેતાઓની ઊંઘ ઉઠતી નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આજે ગાંધીનગરથી પાલનપુરમાં આવેલા 130 જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન કોઈના ફોનથી પાછા ગાંધીનગર પરત મોકલી દીધા હોવાની જાણકારી મળી છે। જો કે આ બાબતે જિલ્લાનું તંત્ર ચૂપકીદી સેવી રહ્યું છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસ અગાઉ પાલનપુર તરફ આવતી ઓક્સિજનની ગાડી મહેસાણાથી ગાયબ થઈ ગઈ હતી, છતાં પણ બનાસકાંઠા જિલ્લાના માટીપગા નેતાઓ કોરોના કપરા કાળમાં પ્રજાની પડખે આવ્યા નથી કે પ્રજાના હિતમાં અવાજ ઉઠાવવાની હિંમત પણ કરી નથી। જો કે ન ધણિયાતા બનાસકાંઠા જિલ્લાની કાગળના વાઘ સમી નબળી નેતાગીરી પ્રજાનો વિશ્વાસ પણ ગુમાવી રહી છે।